પ્રાંતિજ નગરના સૌ નગરજનો નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, આવનારું નૂતન વર્ષ આ સર્વેનું સુખ સમૃદ્ધિ ભર્યું જાય અને આ નવું વર્ષ સૌને કોરોના મહામારીમાંથી મુક્તિ આપે તેવી હું પ્રાર્થના કરું છું. સાથે સાથે આ નગરના યુવાનોને હું અપીલ કરું છું કે દીપાવલીના પર્વની સાથે સાથે હાલમાં મતદાર યાદી સુધારવાનું પણ કાર્ય ચાલી રહ્યું છે, તો જે યુવાન મિત્રોની ઉંમર 18 વર્ષથી પૂર્ણ થઈ હોય તેવા યુવાન મિત્રો મતદાર યાદીનું પોતાનું ફોર્મ ભરી અને મતદારીમાં નામ નોંધાવે અને આ રાષ્ટ્રના એક જાગૃત નાગરિક મતદાર બને એવી અપીલ કરું છું. અંતમાં આપ સૌ નગરજનોને મારી દીપાવલીની શુભેચ્છાઓ, નવા વર્ષના અભિનંદન, સૌને સાલ મુબારક, ભારત માતા કી જય, વંદે માતરમ. મારું નામ હરેશભાઈ ચૌહાણ, નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ ચોટીલા. ચોટીલાની જનતા અને ગુજરાતની જનતા અને આપણા દેશની તમામ નાગરિકોને આવનારા નવવર્ષની મારી હાર્દિક શુભેચ્છા છે. ZS TVને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ આગળ વધે. સાથે સાથે કોરોનાની મહામારીની અંદર આપણા દેશના જવાનો અને આપણા નાગરિકોમાં આપણે સોશિયલ ડિસ્ટન્સ રાખીએ અને આ નવું વર્ષ મનાવીએ. સાથે મારું એટલું પણ કહેવાનું છે, એક ભગવાન માં ચામુંડાને એટલી મારી પ્રાર્થના છે કે આપણા દેશનું આ નવા વર્ષમાં એક પણ જવાન શહીદ ન થાય અને કોરોનાની મહામારી આપણા દેશમાંથી જલ્દીથી જાય. એ જ શુભેચ્છા સાથે નવા વર્ષની આપને ફરીવાર હાર્દિક શુભેચ્છા. હવે આગળ વાત કરીએ તો દહેગામની. દહેગામ ખાતે કોરોના વાયરસને ભૂલી જઈને લોકોએ દહેગામ બજારોમાં ભારે ભીડ સાથે ખરીદી માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા, તો મંદીનો માહોલ ક્યાંય ઉડી ગયો હતો. ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી અને બેસતા વર્ષના દિવસે લોકો જાણે કોરોનાને ભૂલી ગયા હોય તેવો માહોલ સર્જાયો હતો. દિવાળી તહેવારોની લોકોએ ધામધૂમપૂર્વક ઉજવણી કરી, પરંતુ જાણે કે કોરોનાએ એવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. કારણ કે સરકારી નીતિ નિયમો નેવે મૂકીને દુકાનો ઉપર, લારીઓ પર અને શહેરના રસ્તા ઉપર જાણે કે લોકમેળો ભરાયો હોય તેવી લોકોની પડાપડીના દ્રશ્યો સર્જાયા જોવા મળી રહ્યા હતા અને શહેરના બજારો દુકાનોમાં છેલ્લા 3 દિવસમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. અન્ય શહેરના મુખ્ય માર્ગો ઉપર વાહનોની લાંબી કતારોથી વાહન ચાલકો પરેશાનનો સામનો કરતા જોવા મળી રહ્યા હતા. આમ દહેગામ શહેરમાં અને તાલુકામાં દિવાળી અને નવા વર્ષની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અગરસિંહ ચૌહાણ, ZS TV, દહેગામ. તથા પ્રાંતિજ તાલુકાના સ્નેહીજનો, મિત્રો તથા ગ્રાહક મિત્રોને સંવત 2077ના મારી હાર્દિક શુભેચ્છાઓ. નવા વર્ષ આપ સૌનું પ્રગતિમય જાય એવી પ્રભુને પ્રાર્થના. વધુમાં કોરોના હિસાબે જે લોકોએ સાથ સહકાર આપ્યો છે એ સૌનો પણ હું આભાર માનું છું. પ્રાંતિજના વેપારીઓ પણ જે ડિસ્ટન્સ રાખીને ધંધો કરી રહ્યા છે એ લોકો પણ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. આપ સૌને એક નમ્ર વિનંતી, જ્યારે પણ આપને સોના ચાંદીનું કંઈ પણ કામ હોય, લેવું હોય, વેચવું હોય, તો અવશ્ય એક વખત મુલાકાત લો, આપને ચોક્કસ ફાયદો થશે. વગર વ્યાજના દાગીના ઉપર વગર વ્યાજના રૂપિયા અહીંયાથી આપને મળી શકે છે, તો ચોક્કસ પધારજો. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, સૌના આત્મ સ્વરૂપમાં પ્રેમપૂર્વક પ્રણામ પાઠવું છું. આજે આપણો દેશ આપણા લોકલાડીલા વડાપ્રધાન
आदरणीय श्री नरेंद्र भाई मोदी एवं ज अपना लोक लाड़ेला नेता अने देशना गृह प्रधान आदरणीय श्री अमित भाई शाह नेतृत्व में समग्र दुनिया अपना देश की प्रगति की नोंध लेवी पड़े ए स्थिति में कार्य करी रहा है। त्यारे अपने सौ ने खबर के आ 2020 वर्ष में कोरोना की महामारी समग्र दुनिया में भरड़ो लीधो। आपणो देश केवी रीते बाकात रही सके पण समय सूचकताना पगला अने आदरणीय नरेंद्र भाई की दीर्घ दृष्टिए आ महामारी माथी पण देश ने शक्य एटलो बचाव कर्यो। आ बन्ने महानुभवोए अने भारतीय जनता पार्टीना आपणा गुजरातना लोकलाड़ीला मुख्यमंत्री श्री विजयभाई रूपाणी साहेब अने नायब मुख्यमंत्री श्री नितिनभाईना नेतृत्व में गुजरात पण कोई क्षेत्र में पाछळ नथी। आजे आपणे जोईए छे के हमणां केन्द्र द्वारा खेडूतो माटे खेती लक्षी सुधारा करवामां आव्या। आजादी पछी आ दीर्घ दृष्टि सुधारा सौ प्रथम वार थया, एक गुजराती माटे आ गौरवनी बाबत छे। आजे आरोग्यनुं क्षेत्र होय, शिक्षणनुं क्षेत्र होय, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ક્ષેત્ર હોય અથવા તો સાચા અર્થમાં એકાત્મ માનવ દર્શનનું ક્ષેત્ર જોઈએ તો પણ આપણે ખૂબ સારી પ્રગતિ કરી રહ્યા છીએ। ત્યારે એક નાનકડી બેંકની વાત પણ આપના ધ્યાને મૂકું। આ કોરોના મહામારીમાં આપણી આ જિલ્લા બેંકે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં ખેડૂત મિત્રોને, સભાસદ મિત્રોને, ગ્રાહક મિત્રોને હંમેશા સેવા પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે। બેંક હંમેશા, બેંકનો સ્ટાફ પણ હંમેશા કાયમ માટે સેવા માટે તત્પર રહે છે। એવા સંજોગોમાં જે ગ્રાહક મિત્રોએ, સભાસદ મિત્રોએ, ખેડૂત મિત્રોએ બેંકને સાથ અને સહકાર આપ્યો છે તેમને પણ કેમ ભૂલી શકાય, એમનો પણ આભાર માનું છું। આ નવું વર્ષ હવે 2000નો અંત તરફ છે, 2020 ત્યાર પછીનું આ દિવાળી પછીનું નવું વર્ષ સૌ મિત્રોને, સૌ જનજનને જીવનમાં ખુશીઓ, ઉમંગ, એકાત્મતા, નવી નવી ભાવનાઓથી પ્રેરી અને એકબીજા સાથે પ્રેમના પુષ્પો પાંગરે એવી સ્થિતિનું નિર્માણ થાય એવી આપ સૌને શુભકામનાઓ પાઠવું છું। અને પરમ કૃપાળુ પરમાત્માને આપણે સૌ પ્રાર્થના કરીએ કે આ મહામારીમાંથી જલ્દીથી સમગ્ર માનવ જાતને ઉગારે। અસ્તુ, જય હિન્દ, જય સરદાર। માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે। તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે। તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે। લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે। ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે। મો, ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે। સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે। વાર, ચામડી, નખની તપાસ
માઇક્રોસોફ્ટથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990077903.